તો બોટાદમાં બરવાડા પીજીવીસીએલ કચેરી સીલ મિલકત વેરો બાકી હોવાથી સીલ કરાઈ છતાળીસ લાખનો વેરો બાકી હોવાથી પાલિકાની કાર્યવાહી જેમાં બીયુ અને ફાયર એનઓસી મુદ્દે પણ કાર્યવાહી કરાઈ પાલિકા ચીફ ઓફિસર દ્વારા કચેરી સીલ કરવામાં આવી દેશનું પ્રથમ રાઇફલ શૂટિંગ રેન્જ સાધનોના અભાવે ધૂળ ખાઈ રહ્યું છે અને આ પ્રોજેક્ટનો ભાવનગર યુનિવર્સિટી અને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના સહયોગથી કરોડો રૂપિયાના ખર્ચે વર્ષ બે હજાર સોળમાં શુભારંભ કરાયો હતો ગુજરાતમાં રાઇફલ શૂટિંગ રેન્જના ઉત્સાહી માટે સૌથી મોટું અને આધુનિક સુવિધા સુવિધાસભર સેન્ટર બનાવવાનું હતું આ પ્રોજેક્ટ પાછળ અત્યાર સુધીમાં આઠ કરોડનો ખર્ચ કરાયો હતો પરંતુ હવે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા આપવામાં આવતી એનઓસીના વિલંબના કારણે પ્રોજેક્ટનું કામ રોકવામાં આવ્યું અને આ રાઇફલ

સાડા આઠ કરોડના ખર્ચ કર્યા પછી પણ પાંચ વર્ષથી આ સમગ્ર શૂટિંગ રેન્જ છે એ ધૂળ ખાય છે કંઈક ને કંઈક સત્તાધીશો અને સરકારના તંત્ર વચ્ચે તાલમેલનો અભાવ છે સ્ટેડિયમ છે એ અલ્ટ્રા ટેકનોલોજીથી યુક્ત બનાવેલું છે અને ટૂંક જ સમયમાં કાર્યવન થઈ જશે જે કાંઈ પૂરતા એસઓજી છે એની પણ આપણે કરી દીધેલી છે અને આગામી સમયમાં ભાવનગરને એક નેશનલ લેવલ ઉચ્ચ કક્ષા સ્ટેડિયમ મળી જશે સુરત જિલ્લાના બારડોલીમાં મજૂર અધિકાર મંચ દ્વારા શેરડી કાપનારા મજૂરોના પડતર પ્રશ્નને લઈને મજૂર પ્રતિનિધિઓની બેઠકનું આયોજન કરાયું સુરત જિલ્લાની સાત જેટલી સુગર મિલોના મુકરદમો બેઠકમાં હાજર રહ્યા હતા અને જેમાં દર વખતે શેરડીની કાપણીની મોસમમાં ગુજરાત બહાર મહારાષ્ટ્રથી હજારોની સંખ્યામાં મજૂરો કાપણી માટે આવતા હોય છે ત્રણ લાખથી વધારે મજૂરો દક્ષિણ ગુજરાતની તેર જેટલી સુગરોમાં જોડાય છે પરંતુ ઘણા સમયથી મજૂરોને તેમના કામ મુજબ ભાવ નહીં મળતા અસંતોષ ઉભો થયો હતો અને જેને લઈને દક્ષિણ ગુજરાતની તમામ સુગરો અને રાજ્ય અખાણ ઉદ્યોગની રજૂઆતો કરી છે સરકારમાં અનેકવાર રજૂઆત કર્યા બાદ મજૂરો માટે ચારસો છોતેર રૂપિયા અંગે નોટિફિકેશન નક્કી થયા બાદ અમલીકરણ ન થતા શ્રમિકો રોષે ભરાયા છે ત્યારે બસ્સો પંચોતેરના બદલે ચારસો છોતેર રૂપિયા મજૂરી દર અને મુકરદમોનું રમેશન વધારાય તેવી માંગ કરવામાં આવી છે આપણી માગણી એ છે કે સરકારે જે ગેજેટ જાહેર કર્યું છે એ કામદારોને તાત્કાલિક ધોરણે ચૂકવવામાં આવે અને સાથે સાથે એ પણ માગણી છે કે આ કામદારો જે આઠ કલાકમાં જેટલા કામ કરી શકે એ પ્રમાણે ટાઈમ મોશન સ્ટડીના આધારે જે નક્કી થાય એ પ્રમાણે ટાઈમ મોશન સ્ટડી કરાવવામાં આવે તો સમાચારો હાલ બસ આટલું જ મને રજા આપશું નમસ્કાર